હેલો મારા નાના નાના ભૂલકાઓ કેમ છો બધા મજામાં છો ને હું છું વંશ કેયુર અને તમે સૌ જોઈ રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓ સન ઓફ નોલેજ આજે હું તમને બધાને મસ્ત મજાના ઉખાણા પૂછીશ જેનો તમારે મને જવાબ આપવાનો છે તો ચાલો આપણે જોઈએ તો આપણું પહેલું જ ઉખાણું છે સરસ મજાનું સવારે આવે સાંજે જાય કોઈ સંતા સંતાય પણ તો ચાલો 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 ફટાફટ જવાબ આપો વાર દોસ્તો તો તેમનો જવાબ શું આવે આપણા સુરજ દાદા સુરજ દાદા સવારે આવે સાંજે જતા રે કોઈ નથી જાણતું કે તે ક્યાં સંતાઈ જાય છે ચાલો બીજું ખાણું છે એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા ધોળા પાન પાંદડા શું છે મારું નામ હવે એક પાન એની અંદર બીજું પાન અને પાનની અંદર પણ પાન લીલા ધોળા પાંદડા શું છે મારું નામ હવે મારા તો લીલા અને ધોળા પાંદડા છે એક પાનની અંદર બીજું પાન છે પાનની અંદર પણ પાન છે તો મારું નામ શું તો ચાલો 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 ફટાફટ જવાબ આપો પડ દોસ્તો બનાવીને સલાડ બનાવીને ખાઈએ છીએ ને તો કોબીજ જેમાં પાનની અંદર પાન હોય પાનની અંદર પણ પાન હોય લીલા અને ધોળા રંગના પાંદડા હોય છે તેમનું નામ શું હોય છે કોબી જ તો હવે ત્રીજું ખાણું હવે બે સગા ભાઈ અડ અડ તો આપણા હોઠ ભેગા થાય બાર દોસ્તો નથી થાતા તો હવે બોલો જઈએ અડીસ તો બંને હોઠ ભેગા થાય છે ને તો બે સગા ભાઈ બે કેવા ભાઈ સગા ભાઈ

ચતુર કરો વિચાર તો હમણાં જ મારા બાળ દોસ્તો ફટાફટ જવાબ દેશે ચાલો 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 તમારી પાસે બે સેકન્ડનો સમય છે જવાબ આપો તો શરીર નથી પણ જન્મે ખરી મો નહીં પણ કરે અવાજ જન્મી એવી જટ મરે ચતુર કરો વિચાર તો શું આપણી ચપટી તો ઘણા લોકોને ચપટી વગાડતા આવડતી હશે તો બા મને ચપટી વગાડતા આવડી ગઈ હવે એના પછીનું ઉખાણું છે આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઓ ત્યાં સાથે જાઉં નાનો થાવ મોટો થાવ ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં તમે આમ જાઓ કે તેમ જાઓ જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ હું આમય જાઉં ત્યાં પણ જાઉં તમે જ્યાં જશો ત્યાં સાથે સાથે જઈશ નાનો થઈ જાઉં મોટો થઈ જાઉં ઊંઘી જશો તમે એટલે હું સંતાઈ જઈશ તો આવું છું તો કે આપણો પડછાયો આપણો પડછાયો આપણી સાથે હોય ને આપણે આમ આમ જઈએ તો 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 જાય જાય તેમ તેમ આપણે જો સૂર્યની સામે પાછળ આવી જાય સૂર્યથી દૂર દૂર જતા જઈએ તો મોટો મોટો થતો જાય અને જેવા આપણે રાત્રે ઊંઘી જઈએ એટલે આપણો પડછાયો સંતાઈ જાય તો ત્યાં આવશે પડછાયો હવે મસ્ત મજાનું ઉખાણું રહે વૃક્ષ પણ પક્ષી નથી તમે તમારા મિત્રોને પૂછી શકો ભાઈ કે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે પણ જળ પણ ઘડો નથી તેની અંદર પાણી પણ ભરેલું છે પણ તે ઘડો નથી માથે છે જટા પણ જોગી નથી માથે મોટા મોટા વાળ છે પણ તે ઋષિમુનિ નથી છે ત્રિનેત્ર પણ શંકર નથી તેને ત્રણ નેત્ર છે પણ તે શંકર છે નહીં તો જલ્દી જલ્દી કહો ઊંચી ઊંચી નાળિયેરી પડધાય અને સૌને પીવું ગમે તેમનું નામ છે નાળિયર શું છે નાળિયર એના પછીનું મસ્ત મજાનું ઉખાણું દુનિયા આખી ઘરમાં લાવે દુનિયા જગત આખાને ઘરમાં લાવી આપે કામ ફટાફટ કરતું કામ તરત જ કરે જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું જ્ઞાનની બધી જ જ બારીઓ એક ક્લિકની અંદર ખોલી નાખતું એવું મારા તમારા બધાના હોય તેનું નામ છે શું છે જે તમારે મને લખી અને જણાવવાનું છે અહીંયા તેમનું ચિત્ર છે તમારે મને કમેન્ટ કરવાની છે કે સર તેને શું કહેવાય ઓકે તો મારા બધા વિદ્યાર્થી મિત્રોને આવડી જશે એવી મને આશા છે આઠમો અને બધાને ખાવું ગમે તેવી વસ્તુ એટલે હિંચકો તો તેના માટે શું ખાણું છે જોઈએ હાલે છે પણ જીવ નથી હાલે છે પણ એમાં જીવ નથી ચાલે છે પણ પગ નથી ચાલે પણ છે પણ એમાં પગ નથી બેઠક છે પણ બાજઠ નથી બેઠક છે પણ તેમની ઉપર તે બાજઠ નથી ખવાય છે પણ ખૂટતો નથી તમે ગમે તેટલો ખાઓ પણ ખૂટે નહીં તેમનું નામ છે તો સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય તો આપડા સૂર્ય દાદા તો લખવાનું સૂર્ય શું લખવાનું સૂર્ય પેલા પ્રશ્ન નો જવાબ કવિએ કોબીની શી ઓળખ આપી તો કવિએ શું ઓળખ આપી પાનની ઓળખ આપી પાનની અંદર પાન મો ન હોવા છતાં કોણ અવાજ કરે છે તો ચપટી બેન મો નથી છતાં અવાજ કરે છે જટા હોવા છતાં જોગી કોણ નથી તો નાળિયેરીનું નાળિયર કોણ છે નાળિયર જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે તો જ્ઞાનની બારીઓ કમ્પ્યુટર ખોલે છે કોણ ખોલે છે કમ્પ્યુટર ખોલે છે ચાલો હવે ઉખાણામાં આવતા જે જવાબ છે તેમની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે તો ચાલો કરીએ અહીંયા કરીએ હોઠ શું છે હોઠ પછી બીજું કમ્પ્યુટર થઈ ગયું બીજું પછી હિ આ થઈ ગયું ત્રીજું પછી પછી ચપટી આ થઈ ગયું ચોથું સૂરજ એટલે સૂર્ય અને બાકીના વધ્યા તે તમારે હોમવર્ક ની અંદર કરવાના છે હવે આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છીએ તો ચાલો સમાનાર્થી શબ્દો જોઈએ તો પાન એટલે લખાય પર્ણ શું થશે પર્ણ વૃક્ષ એટલે થશે ઝાડ મો એટલે એટલે થશે થશે મુખ પગ ચરણ સંતાવુ એટલે થશે ગોપ અને દુનિયા એટલે થશે જગત શું થશે જગત જ્ઞાનનું અ વિરુદ્ધાર્થી થશે અજ્ઞાન નાનો તો થશે મોટો જન્મ તો થશે મૃત્યુ ઉત્તર તો થશે પ્રશ્ન ચતુર તો થશે મૂર્ખ અને ઊંઘ તો થશે ઊંઘનું ઊંઘવું તો શું થશે ઉઠવું શું થઈ જાય ઉઠવું ઉનાળાની સખત ગરમ હવા જેને કહેવાય લુ શું કહેવાય લુ ત્રણ આંખ વાળું ત્રિનેત્ર શું થશે

પતંગ પહેલું આવ્યું એટલે પાંદડું પેલું આવશે તો અહીં લખો પાંદડું પછી આવશે બકરી અને પછી આવશે સૂરજ ચાલો આપણો છે છે તે પૂરો થાય હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરો લાઈક કરો કમેન્ટ કરો અને વધુ ને વધુ શેર કરો તો ફરી મળીશું પાર દોસ્તો આપણે નવા લેક્ચરમાં ત્યાં સુધી મસ્ત રહો અને મજામાં રહો